तो वाव विधानसभा पेटा चूंटणी जंग पर सौनी नजर छे त्यारे बनासकांठाना सांसद गिनीबेन ठाकोर साथे न्यूज 18 गुजराती एक खास बात करी। वावना मतदारों हमेशा कांग्रेस तरफी रह्या होवानो गिनीबेने दावो कर्यो। साथे ज उम्मेदवारनी पसंदगीनो निर्णय मोवडी मंडळ पर ढोळ्यो। चूंटणीमां कांग्रेसनी जीतनो गिनीबेने विश्वास व्यक्त कर्यो। ઉમેદવારોની પસંદગી કઈ રીતની? કારણ કે હવે તમે તો છો કે તમે હાથ મૂકશે કે કોંગ્રેસ પાર્ટીનો હાથ એની ઉપર પડશે? આ વાય વિધાનસભાના જે અમારા આગેવાનો સિનિયર છે એ 20મી તારીખે લગભગ ત્યાં કારોબારીનું આયોજન પણ કરેલું છે અને પ્રદેશમાંથી જે નેતાઓ આવે એ તમામ આગેવાનો અભિપ્રાય લઈ અને એ રિપોર્ટ ઉપર મોવડી મંડળને આપશે અને મોવડી મંડળ જે ઉમેદવાર નક્કી કરે અમારા માટે શિરોમણી। નાટ્ય સમીકરણ ફેક્ટર મહત્વનું રહેવાનું છે એની અંદર કે પછી જે વ્યક્તિએ ખરેખર લોકસભામાં કામ કર્યું છે ગેનીબેન ઠાકોર માટે તો એ વ્યક્તિમાં મહત્વનું છે? કારણ કે ગુલાબસિંહ રાજપૂતનું નામ આવે છે, ઠાકરસિંહભાઈ રબારીનું નામ આવે છે, રાજુ જોશીનું નામ આવે છે, કેપી ગઢવીનું નામ આવે છે, એટલે આ મહત્વના નામો અત્યારે ચર્ચા ચાલી રહી છે તમારા વિસ્તારમાં અને એને આખું એક ટોપિક પણ બન્યું છે કે આ કદાચ દાવેદાર હોઈ શકે। મેં કહ્યું ને કે 20 તારીખે આખા અમારા વાય વિધાનસભાના મુખ્ય અગત્યના આગેવાનો હોય ને અમે બોલાવવાના છીએ, પ્રદેશના ઓબ્ઝર્વર તે આવવાના છે, દિલ્હીથી પણ જે ઉત્તર ગુજરાતના પ્રભારી છે તે આવવાના છે, એમની હાજરીમાં 1-to-1 જે આગેવાનો વાત કરે એ તમામ જે દાવેદારો છે એમને સાથે રાખીને જેનો પણ અભિપ્રાય નીચેના લોકો વધારે આપે। ધારો કે બનાસકાંઠાની વાત કરું લોકસભાની, તો સમગ્ર બનાસકાંઠામાં એક જ વાત હતી કે તમે આ વખતે ગેનીબેનને આપો, તો મોવડી મંડળે એ વાત શિરોમાન્ય રાખીને ટિકિટ આપી, તો જે લોકો ભલામણ કરતા હતા એમના જ કહેવાથી ટિકિટ આપી એટલે સ્વાભાવિક છે કે જવાબદારી એમની થાય, એટલે આ અમે એવું જ કરવાના છે। કોઈ અમારા માટે વાલું દવલું નથી, પણ નીચેના લોકો જે નક્કી કરીને ઉપર ભલામણ કરે એને અમારું નેતૃત્વ પસંદ કરશે। પડકાર કેટલો ગેનીબેન માટે અને કોંગ્રેસ પાર્ટી માટે વાવ બેઠક માટે? ચૂંટણી દરેક લડતા હોય એટલે પડકાર રૂપ જ હોય, પણ અંતે લોકશાહીની અંદર મતદારો જે નિર્ણય લેતા હોય એ દરેક પાર્ટીને કે ઉમેદવારોને કે ટેકેદારોને શિરોમાન્ય રહે, એટલે વાવ વિધાનસભાની ચૂંટણી એ કાયમી અમને આશીર્વાદ આપ્યા છે અને આ વખતે અમે જીતીશું। સમીકરણો બદલાશે એવું લાગે છે આ વખતે? કદાચ જે રીતે મેં પહેલાં કહ્યું કે સરકાર આખી ઇન્વોલ્વ થશે, સરકાર લડશે, જે વેવ મળ્યો હરિયાણામાં ઇલેક્શનનું પરિણામ મળ્યું, ક્યાંક કોંગ્રેસનું ડેમેજ થયું, કોંગ્રેસને ક્યાંક નુકસાન થયું, તો એની ઇમ્પેક્ટ વાવના મતદારો ઉપર જોવા મળશે ગેનીબેન? ના, એવું કાંઈ ત્યાં વાયનાડની ચૂંટણી બીજી બધી બાય ઇલેક્શન છે હરિયાણાનું નહીં બધું, પણ એના હિસાબે કોઈ એવડી મોટી કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી। અમે ત્યાં સ્થાનિક સમીકરણોના આધારે ઇલેક્શન લડીશું અને વર્ષોથી અમારા કોંગ્રેસના કાર્યકરો લોકલ લેવલે લોકોના સુખ દુઃખના ભાગીદાર બને, ક્યાંય અન્યાય થતો તો એના માટે લડે, અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે પણ એટલી ખુમારી છે કે લોકોની સેવામાં જે એક સાચી લાગણીથી દિલની ભાવનાથી કામ કરે છે। અમારા કોઈ કોન્ટ્રાક્ટરો નથી, અમારા કોઈ બે નંબરના ધંધાવાળા નથી, અમારા લોકો કોઈ લોકોને હેરાન કરવાવાળી સિસ્ટમમાં અમારા લોકો નથી, એટલે બેના વચ્ચેની જ્યારે વિચારધારાની વાત આવે ત્યારે હર હંમેશા ભારતીય જનતા પાર્ટી 4 વર્ષ અને 11 મહિના ચૂંટણી લડે, આજે પણ કોંગ્રેસનું મોવડી મંડળ અને કોંગ્રેસના કાર્યકરો માત્ર 1 મહિનો ચૂંટણી લડે છતાં પણ પરિણામ લાવે છે, અને એ જ સિસ્ટમથી અમે વાવ વિધાનસભામાં લડશું। દર વખતે વાવમાં 2017 હોય તો ગેનીબેનનું મામેરું ભરાણું, 22માં પણ ભરાણું અને લોકસભામાં પણ આ બનાસકાંઠાના આખા જિલ્લાએ ભરી દીધું, હવે તો ગેનીબેનનું મામેરું નથી આવવાનું, તો હવે કોનું મામેરું અહીંયા ભરાશે? ભાઈઓના લગ્ન હોય એટલે બેન લોનારી થવામાં કે જુજરીઓ વગાડવામાં કંઈ બાકી નહીં રાખે, એટલે જે ઉમેદવાર આવે એ મારા ભાઈ તરીકે એક બેન તરીકે મારે જે મહેનત મજૂરી કરવાની હોય એ પૂરા ખંતથી કરીશું। ચોક્કસ, આ હતા ગેનીબેન ઠાકોર, તેઓ માની રહ્યા છે કે જે પણ ઉમેદવાર ટિકિટ પાર્ટી આપે તેને શિરોમાન્ય રહેશે અને સાથે જ વાવ જે બેઠક છે તે હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીની રહી છે અને કોંગ્રેસ પાર્ટી જ આ બેઠક ઉપર જીતતી આવશે। તો સુરતના વાતાવરણમાં ફરી આવ્યો છે પલટો, શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે અગાઉ કરી હતી આગાહી, ગાજવીજ સાથે વરસાદની રી એન્ટ્રી થઈ છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો એકવાર ફરી સુરતમાં ગાજવીજ સાથે વરસાદની રી એન્ટ્રી થઈ છે, અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે અગાઉ પણ આ અંગે આગાહી કરી હતી, ત્યારે સુરતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ પહેલા પણ જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી ત્યારે ગાજવીજ સાથે વરસાદની એકવાર ફરી સુરતમાં રી એન્ટ્રી થઈ છે,
હવામાન ખાતા દ્વારા અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત માટે પણ આગાહી હતી કે સુરતમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સુરતના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. તો સંવાદદાતા કીર્તેશ સુરતથી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, જે પ્રકારથી અગાઉ વરસાદ માટે આગાહી પણ કરી હતી હવામાન ખાતાએ અને ફરી વરસાદની રીએન્ટ્રી થઈ છે સુરતમાં, શું અપડેટ્સ કીર્તેશ? બિલકુલ રૂપના, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી, વહેલી સવારથી સુરતમાં તાપ હતો, બફારો હતો, તે વચ્ચે અચાનક જ બપોર થતાની સાથે કાળા દિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વરસાદ પોતાની જે ગતિથી વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ સુરતમાં વાતાવરણમાં ઠંડક પસરી છે. સુરત જ્યાં હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ધરતીપુત્રોમાં આનંદ સાથે ચિંતાનું મોજું ફરી રહ્યું છે. કારણ કે નવી વાવણી માટે વરસાદની જરૂર હતી, તે વરસાદ વરસી રહ્યો છે, પણ જે તૈયાર પાક છે તેનું વેચાણ કરે પહેલાં જ આ વરસાદ આવી જતાં પોતાનો તૈયાર પાક છે તે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જોકે વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર જોવા મળશે, કારણ કે આગામી દિવસોમાં જ્યારે તહેવાર આવી રહ્યા છે તેને લઈને સુરતના લોકો ખરીદી કરવા અત્યારથી બજારોમાં ઉમટી પડ્યા છે અને જે પ્રકારે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદે પોતાની ગતિ વધારી છે. સુરતનો કતારગામ વિસ્તાર હોય, વરાછા હોય, અડાજણ હોય કે પછી ઉધના, પાંડેસરા અથવા અઠવાલાઈન સહિત તમામ વિસ્તારોમાં વરસાદ અવિરતપણે જે રીતે વરસી રહ્યો છે ધીરે ધીરે તેની ગતિ વધી રહી છે. કાળા ડિબાંગ વાદળ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ તેને લઈને લોકોના જનજીવન પર મોટી અસર થાય એવી છે. હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, પણ ચોક્કસ આ વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લુબના જી કીર્તેશ, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશે બ્રેક માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના વિદાયની જાહેરાત કરી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદ ખાબક્યો. બપોર બાદ ખાબકેલા કમોસમી વરસાદે કચ્છના કેટલાક વિસ્તારોને ધમરોળી નાખ્યા. માવઠાનું જોર એટલી હદે હતું કે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ. રસ્તા પર વહી રહેલા પાણીના આ દ્રશ્યો છે રાપરના. અહીં બપોર બાદ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ભારે વરસાદ ખાબકતા રાપરની મેઇન બજારમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પાણીના પ્રવાહમાં ફ્રીજ તરતું જોવા મળ્યું. પાણીનો પ્રવાહ એટલો હતો કે મસમોટું ફ્રીજ પણ રમકડાની જેમ વહેતું થયું. આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ગાજવીજ અને વાવાઝોડા જેવા માહોલ સાથે વરસાદ વરસ્યો. વાપી, પારડી, કપરાડા, ઉમરગામ સહિતના વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવનથી ઝાડ અને વીજ થાંભલા પડતા અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા. બનાસકાંઠાના લાખણી તાલુકાના દેતાલ, કુડા